સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગલુ ખાતે ભાજપ દ્વારા લગાવવામાં આવેલ ફરી એકવાર મોદી સરકારના પોસ્ટર ઉપર કાળો કૂચડો માર્યો। પ્રાંતિજના પોગલુ ગામ ખાતે ભાજપના લગાવેલા પોસ્ટર સ્ટીકર ઉપર કાળો કૂચડો મારવામાં આવ્યો। કોઈ અજાણ્યા સમૂહ દ્વારા કાળો કૂચડો મારવામાં આવ્યો છે। ફરી એકવાર મોદી સરકારના પોસ્ટર ઉપર કાળો કૂચડો ફેરવાયો છે। ભાજપ દ્વારા મારવામાં આવેલા પોસ્ટર ઉપર રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આ કાળો કૂચડો ફેરવવામાં આવ્યો છે। તો ભાજપ સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા પોગલુ ગામને દત્તક લેવામાં આવ્યું છે તે પોગલુ ગામમાં આ ઘટના બનવા પામી હતી। ભાજપ દ્વારા લાગેલા પોસ્ટર ઉપર કાળો કૂચડો મારવાને લઈને ગામમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે। તો ભાજપના ફરી એકવાર મોદી સરકારના પોસ્ટર ઉપર કૂચડો મારવાની ઘટનાને લઈને ભાજપ કાર્યકરો અને આગેવાનોમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગલુ ખાતે ભાજપ દ્વારા લગાવવામાં આવેલ ફરી એકવાર મોદી સરકારના પોસ્ટર ઉપર કાળો કૂચડો માર્યો। પ્રાંતિજના પોગલુ ગામ ખાતે ભાજપના લગાવેલા પોસ્ટર સ્ટીકર ઉપર કાળો કૂચડો મારવામાં આવ્યો। કોઈ અજાણ્યા સમૂહ દ્વારા કાળો કૂચડો મારવામાં આવ્યો છે। ફરી એકવાર મોદી સરકારના પોસ્ટર ઉપર કાળો કૂચડો ફેરવાયો છે। ભાજપ દ્વારા મારવામાં આવેલા પોસ્ટર ઉપર રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આ કાળો કૂચડો ફેરવવામાં આવ્યો છે। તો ભાજપ સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા પોગલુ ગામને દત્તક લેવામાં આવ્યું છે તે પોગલુ ગામમાં આ ઘટના બનવા પામી હતી। ભાજપ દ્વારા લાગેલા પોસ્ટર ઉપર કાળો કૂચડો મારવાને લઈને ગામમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે। તો ભાજપના ફરી એકવાર મોદી સરકારના પોસ્ટર ઉપર કૂચડો મારવાની ઘટનાને લઈને ભાજપ કાર્યકરો અને આગેવાનોમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે।